आप सौने मारा जय श्री कृष्ण। मारू नाम अमन घनश्यामभाई टाटर छे। हूँ नवजीवन विद्यालयनो भूतपूर्व विद्यार्थी छूँ। हाल में NL कॉलेज में भणु छूँ। मारे तमने बधाने एक बात जणावी छे। हवे कहेवाय ने कि जीवन में थोड़ो बहुत बदलाव की जरूर होय छे। एवी ज रीते आपणे पण समाजना लोकोने जागृत करवा फेरफार करी रह्या छे। आनाथी कदाच सफळता जल्दी मळे माटे चालो बधा साथे मळीने मारी मातृभाषा मारी जवाबदारीमांथी आपणी मातृभाषा आपणी जवाबदारी पर आवीए, स्वथी सर्व तरफ आवीए। હું મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમનો સભ્ય છું અને મને ખાતરી છે કે તમે બધા પણ અમારી સાથે જોડાશો। આભાર। સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ મિત્રો, હું આપણો મયુર મકવાના જે મલાડની પ્રખ્યાત શાળા જેલીટી હાઈસ્કૂલમાંથી બોલું છું અને હાલ NL કોલેજમાં 12મા ધોરણમાં છું। આપણો દેશ ભારત, જેને આપણે બધા ભારત માં કહીએ છીએ, એ શું ફક્ત મારી માં કે પછી તારી જ માં છે? નહીં ને, ભારત માં એ આપણી બધાની માં છે। એમ જ આપણી જનતા સમાન ગુજરાતી માતૃભાષા એ પણ આપણી માં છે અને તે તારી માં કે પછી મારી માં નહીં પણ આપણા બધાની માં છે। જ્યારે આપણે તારા મારામાંથી આપણા પર આવશું ને, ત્યારે આપણે ગર્વથી છાતી ઠોકીને કહી શકશું કે આપણી માતા ગુજરાતી માતૃભાષા। તો ચાલો બધા આપણે ફરી એકવાર સત્યાગ્રહીઓ બની જઈએ અને તારી જવાબદારી મારી જવાબદારીમાંથી આપણી માતૃભાષા આપણી જવાબદારી સ્વીકારતા થઈએ અને એવી એક કૂચ કરીએ। અને હું મુંબઈ ગુજરાતી સંગઠનનો સદસ્ય છું અને મને આશા છે તમે પણ આપણી જવાબદારી સ્વીકારશો અને આમાં જોડાશો। ધન્યવાદ। હું જુગલ, માતૃછાયા ગુજરાતી હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં NL કોલેજમાં ભણી રહ્યો છું। માતૃભાષા અને માણસનો સંબંધ જેમ કે એક આત્મા અને બે શરીર જેવો હોય છે, જે ક્યારે પણ જુદા થઈ શકે નહીં અને કોઈ જુદા પણ ના કરી શકે। મારી માતૃભાષા મારી જવાબદારી, આ સૂત્રમાં મને એકલપણું લાગે છે। અમુક જ આ સૂત્ર મુજબ કામ કરી રહ્યા છે, અમુક લોકો આ સૂત્રમાં પોતાની જવાબદારી સ્વીકારવાની નકારે છે। તેથી આપણે બધામાં એકતાના સૂર પૂરવા આપણી માતૃભાષા આપણી જવાબદારી આ સૂત્ર ઉપર સ્થળાંતર કરી રહ્યા છે। આ સૂત્રના કારણે એકતાની ભાવના પ્રગટ થશે, એકને કામ કરતા જોઈને બીજાને પણ આ સૂત્ર મુજબ કામ કરવાની ઈચ્છા પ્રગટ થશે। હમ હોંગે કામયાબ એક દિન, હમ હોંગે કામયાબ એક દિન। હું મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમનો સભ્ય છું, આપ પણ જોડાશો આપણી આ જવાબદારીમાં। હું મીરા દિનેશ ચાવડા, મલાડમાં સ્થિત ગુજરાતી માધ્યમની જ્યોત્સનાબેન ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તેમજ મીઠીબાઈ કોલેજમાં હાલમાં ભણતી વિદ્યાર્થીની માતૃભાષા માની ભાષા, જેના થકી માં જેવો જ પ્રેમ, કરુણા, મમતા, હેત, વાત્સલ્ય આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌ પ્રથમ માં બોલતા શીખે છે અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે પ્રકૃતિનો નિયમ છે। માં માતૃભાષા અને માતૃભૂમિથી શ્રેષ્ઠ આ જગમાં કશું જ નથી। જે રીતે બાળકના શારીરિક વિકાસ માટે માતાનું ધાવણ શ્રેષ્ઠ છે, તે જ રીતે બાળકના માનસિક વિકાસ માટે માતૃભાષા સૌથી શ્રેષ્ઠ છે। બસ એટલે જ આપણી માતૃભાષાને જીવંત રાખવા અમે મુંબઈ ગુજરાતી સંગઠન મારી માતૃભાષા મારી જવાબદારીમાંથી આપણી માતૃભાષા આપણી જવાબદારી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ। જેમ માનો પ્રેમ ઘરના દરેક બાળક માટે સરખો જ હોય, બસ એ રીતે માતૃભાષાથી મળતો લાભ આપણા સૌ માટે ફક્ત લાભદાયક નહીં, જરૂરી પણ છે। જ્યારે સમાજ માટે સમાજમાં બદલાવ લાવવાની જરૂર પડે તો તે માટે આખા સમાજે જ સાથે જોડાઈને કાર્ય કરવું પડે છે। જ્યાં સુધી આપણે મારા મારામાંથી બહાર નહીં આવશું, ત્યાં સુધી આપણે આપણા સમાજને આગળ નહીં લાવી શકશું। માટે માતૃભાષાને જીવંત રાખવી એ માત્ર મારી નહીં, આપણી જવાબદારી છે, કારણ માતૃભાષા ફક્ત મારું જ નહીં પણ આપણા સૌનું ગૌરવ છે। જ્યારે આપણે આપણા સૂત્રને જ બદલીએ છીએ અને મારાથી આપણા તરફ પ્રયાણ કરીએ છીએ,
આજ તો સૌથી મોટો બદલાવ છે જ્યારે માનવી પોતાનાપણામાંથી છૂટો પડી સમાજનું સર્વનું વિચારે છે ત્યારે આપોઆપ જ સમાજ હિત થાય છે। આપણે સૌએ નાનપણમાં લાકડીવાળી વાર્તા વાંચી છે સાંભળી છે। એક લાકડી એકલી હોય તો તેને કોઈ પણ તોડી શકે, પણ જ્યારે બધી લાકડીઓ ભેગી થાય અને એનો ભારો બને તો તેને તોડવી મુશ્કેલ છે। બસ એ જ રીતે આપણે સૌ સાથે મળીને જો આપણી માતૃભાષા માટે કાર્ય કરશું તો આપણા બાળકો આપણી સંસ્કૃતિથી વંચિત નહીં રહે અને ખરા અર્થમાં તેનું મહત્વ સમજતા થશે। ગો ગો રેન અવેની બદલે આવરે વરસાદ ગાતા થશે। સ્વચ્છ સર્વ તરફનો પ્રયાણ, શું તમે પણ છો તૈયાર? હું મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમની સભ્ય, આપ પણ જોડાશો આપણી આ જવાબદારીમાં? હું શુભાંગ મહેતા, બોરીવલીમાં આવેલી એમ કે એન ભાટિયા શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને હાલમાં 12મા ધોરણમાં મલાડની નવજીવન કોલેજમાં ભણું છું। મારો આ શબ્દ ફક્ત પોતાના પૂરતું દેખાડે છે, જ્યારે માતૃભાષા આપણા સર્વેની ભાષા છે તો આપણી ભાષાને બધાએ ટકાવી રાખવાની જરૂર છે। આજના આ યુગમાં બધા જ મારું મારુંના અભિમાનમાં જ રહી જાય છે, તો આ પ્રથાને દૂર કરવા મારીમાંથી આપણી માતૃભાષા આપણી જવાબદારી કરશું તો લોકોના મનમાં એક નવો ઉમળકો ઉઠશે અને લોકો વિચારતા પણ થશે અને પોતાની માતૃભાષા પ્રત્યેનું માન સન્માન ને ગર્વ પણ વધશે। લોકોની અંદર જે એકલપણાનો ભાવ હશે તે બદલાશે અને સમાજમાં કંઈક પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો પણ કરશે। હું મુંબઈ ગુજરાતી સંગઠનનો સભ્ય છું અને મને આશા છે કે આપ સર્વ પણ આ જવાબદારી સ્વીકારશો અને સાથે જોડાશો। ધન્યવાદ। હું પ્રિન્સ પરમાર છું। હું મલાડમાં આવેલી પ્રખ્યાત જેડીટી શાળાનો વિદ્યાર્થી છું। માતૃભાષા, આ માતૃભાષા શબ્દમાં જ તેનો ભાવાર્થ છુપાયેલો છે। માતૃભાષા એટલે આપણી માની ભાષા। આપણે ક્યારેય આપણી માને ભૂલશું નહીં તો પછી આપણી માતૃભાષા આપણાથી કેમ વિસરાય? બાળકોનું ભણતર એવું હોવું જોઈએ કે જે ભાષામાં તેને સપનાઓ આવતા હોય। આપણા વડવાઓએ પણ માતૃભાષામાં જ અભ્યાસ કર્યો છે। માતૃભાષા માત્ર વડવાઓ પૂરતી સીમિત ન રહેવી જોઈએ, તેનું પેઢી દર પેઢી સિંચન થવું જોઈએ। માતૃભાષા મારા પૂરતી સીમિત ન રાખતા ચાલો આપણે મારી માતૃભાષા તરફથી આપણી માતૃભાષા તરફ વળીએ, સ્વથી સર્વ તરફનો રસ્તો અપનાવીએ। હું મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમનો સભ્ય છું। અમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, વોટ્સઅપમાં કાર્યરત છીએ, તો તમે પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા સંગઠનમાં જોડાઓ અને અમને સાથ સહકાર આપો। મારું નામ કીર્તિદા લાખાણી છે। હું સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું। હાલમાં હું ભવન્સ કોલેજમાં ભણું છું। મારી માતૃભાષા મારી જવાબદારીમાં ખાલી મારું જ રહે, પણ આપણી માતૃભાષા આપણી જવાબદારીમાં દરેકને એક પોતિકાપણું આવશે અને પોતિકાપણું આવશે તો પોતાની રીતે જવાબદારી અને કાર્યો આનંદ અને ઉલ્લાસ સાથે કરશે, અને મારી જવાબદારી હોય તો મારા એકલાથી કાર્યોમાં કંઈક ને કંઈક ખામીઓ રહેશે, જ્યારે આપણું હશે તો જે ખામીઓ રહેતી હશે એ બીજો પૂરી પાડી શકશે। હું મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમની સભ્ય છું। આપ પણ જોડાશો ને આપણી આ જવાબદારીમાં? જય શ્રી કૃષ્ણ મિત્રો, હું કરણ દરજી, શેઠ વિકનાતા હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, હાલ એનએલ કોલેજમાં ભણનારો। પૂરી દુનિયામાં હજારો ભાષા છે, પણ સૌથી સરળ ભાષા એટલે આપણી માતૃભાષા, જે આપણા મનના હાવભાવ સામેવાળા વ્યક્તિના મનમાં ઊંડાણ સુધી પહોંચાડી શકે છે। માતૃભાષાની મીઠાશ અલગ જ હોય છે મિત્રો, બીજી ભાષાની સ્વીટનેસ કરતાં માતૃભાષાની મીઠાશને ચાખો અને મુખેથી મીઠી વાણી અપનાવો, કારણ કે મા તે મા, બીજા વગડાના વા। આ ના છે તારી ભાષા, ના છે આ મારી ભાષા, પણ આ તો છે આપણી માતૃભાષા। આપણી માતૃભાષા છે નિરાળી, બધાને છોડી દે છે પછાડી। ચાલો ચાલો આપણે મળીને જવાબદારી ઉપાડીએ। હું મુંબઈ ગુજરાતી સંગઠનના યુવા ટીમનો સદસ્ય છું। હું આશા કરું છું કે તમે પણ મારી માતૃભાષાથી આપણી માતૃભાષાના આ પ્રવાસમાં સાથ આપશો, સહકાર આપશો અને મદદરૂપ થશો। ધન્યવાદ। હું ભૂમિ અશ્વિનભાઈ રાદડિયા, મલાડમાં સ્થિત ગુજરાતી માધ્યમની જ્યોત્સનાબેન ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલની
ભૂતપૂર્વ વિદ્યાર્થીની તેમજ હાલમાં કેએસ શ્રોફ કોલેજની વિદ્યાર્થીની. પરિવર્તન સંસારનો નિયમ છે એ તો આપણે સર્વ જાણીએ જ છીએ. સમય અનુસાર આપણે આપણા વિચારો, આપણા હાવભાવ, કાર્ય કરવાની રીત, પ્રસ્તુત કરવાની રીત વગેરે બદલતા રહીએ છીએ. તે જ પ્રમાણે લોકોના હૃદયમાં રહેલા માતૃભાષાના પ્રેમને જગાડવા માટે મારી માતૃભાષા મારી જવાબદારીના સૂત્રને બદલીને આપણી માતૃભાષા આપણી જવાબદારી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. માતૃભાષા કોઈ પણ એક વ્યક્તિની નહીં પણ આપણા સર્વની છે. માતૃભાષાને જીવંત રાખવા માટે ફક્ત એકનો જ પ્રયાસ પૂરતો નથી, માટે આપણે સર્વે સાથે મળીને કાર્ય કરવું પડશે. એટલે જ તો કહે છે સાજા હાથ રણિયામણા. તો આવો આપણે સ્વથી સર્વ તરફ જવા પહેલું પગથિયું ભરીએ. હું ગૌતમ રાજાણી કાંદિવલીમાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધ લક્ષી વિદ્યાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ હાલમાં કેએસ શ્રોફ કોલેજનો વિદ્યાર્થી. મારી માતૃભાષા મારી જવાબદારી આ સૂત્ર લોકો સુધી મારી માતૃભાષા એવો ફક્ત એકલાની જ જવાબદારી હોય એવો સંદેશો પહોંચે છે. એના બદલે હવે આ સૂત્ર બદલી આપણી માતૃભાષા આપણી જવાબદારી કરશું તો લોકોના અંદરથી ગર્વ થાય એવા ભાવ પ્રગટ થશે અને પરિણામે લોકોના હૃદયથી મારી જ માતૃભાષા છે એવા ભાવ નીકળી અને આપણી બધાની જ માતૃભાષા છે એવા ભાવ ઉખીલશે અને લોકો આપણી બધાની જ માતૃભાષા એવું સમજી અને સમાજમાં આ વિષય પર ફેરફાર લાવવાના પ્રયત્નો સમાજના બધા લોકો પણ કરશે. તો ચાલો આપણે બધા જ સાથે મળીને સ્વથી સર્વ તરફનો પ્રયાણ કરીએ. આપણે આઝાદ તો થઈ ગયા છીએ પણ સાચેમાં એવું નથી, એ આપણો ભ્રમ છે. કારણ આપણી માનસિકતા તો હજી પાશ્ચાત્ય સંસ્કૃતિની ગુલામીમાં જ છે. દરેક જવાબદારીમાંથી ભાગવાનું, છટકવાનું, ભાષાને ભૂલવાનું આવું આપણે કરીએ છીએ. આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા છીએ તેમજ આપણે આપણી ભાષાનું ધ્યાન રાખવાનું પણ ભૂલી ગયા છીએ અને એના લીધે આપણી ભાષાને આઘાત લાગી ગયો છે. એટલે જ આ ઘાવ ઉપર જલ્દી મલમ લગાવવામાં નહીં આવે તો આ ઘાવ ઊંડો થતો જશે અને એનો એક જ મલમ છે જે આપણે મારું તારું કરીને પલાયનવાદી બનીએ છીએ એ ન બનીએ અને આપણા દરેકની જવાબદારી છે એમ સમજીને એને સ્વીકારીએ તો એ મલમનું કામ કરશે. માટે આજથી આપણે મારી માતૃભાષા મારી જવાબદારીથી આપણી માતૃભાષા આપણી જવાબદારી આ સૂત્ર તરફ પ્રયાણ કરીએ. હું કરણ નેગાંધી, શેઠ એમ કે હાઈસ્કૂલ બોરીવલીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી, હાલ કેઈએસ શોપ કોલેજમાં બીએમએમનો અભ્યાસ કરું છું. શું કોઈ એક વ્યક્તિ આખા સમાજની જવાબદારી લઈ શકે ખરી? જવાબ છે ના. જેમ સમાજ સૌની એટલે કે સહિયારી જવાબદારી છે તેમજ માતૃભાષા પણ આ સમાજની સહિયારી જવાબદારી છે. હવે અમે પણ સ્વથી સર્વ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ એટલે જ હવે મારી માતૃભાષા મારી જવાબદારી નહીં પણ આપણી માતૃભાષા આપણી જવાબદારી. ચાલો આપણે સૌ સાથે મળી આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર અને ખાસ આપણી માતૃભાષાનો વારસો જાણીએ, માણીએ અને તેનું જતન કરીએ અને આપણી માતૃભાષાની શાળાઓને ધમધમતી કરવા માટે સહિયારા પ્રયાસ કરીએ. સાથી હાથ બળાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના. હું મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમનો સભ્ય છું. આપ પણ જોડાશો આપણી આ માતૃભાષાની જવાબદારીમાં. નમસ્કાર, મારું નામ દ્રષ્ટિ અશોકભાઈ ભીમાણી છે. હું દૈસરની શૈલેન્દ્ર એજ્યુકેશન સોસાયટી શાળાની વિદ્યાર્થીની છું અને હાલમાં વિલે પાર્લેની નરસિંહ મોહનજી કોલેજમાં ભણું છું. દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, આંધી મેં ભી જલતી રહી ગાંધી તેરી મશાલ, આંધી મેં ભી જલતી રહી ગાંધી તેરી મશાલ. તમને દાંડીયાત્રા તો યાદ જ હશે ને, કેવી રીતે ભૂલી શકાય? રાષ્ટ્રપિતા ગાંધીજી અને તેમના અનુયાયીઓએ શરૂ કરેલી એ યાત્રા શું ફક્ત એમણે જ સમાપ્ત કરેલી? ના, એ સમયે પણ દરેક દેશવાસી ગાંધીજી સાથે જંગમાં જોડાયા હતા.
પણ આજે આજે તો અમુક લોકો માતૃભાષાની જવાબદારી સ્વીકારે છે અને તેમના પછી કોઈ જોડાતું જ નથી. જે લડવાની શરૂઆત કરે અંત સુધી શું એ એકલો જ લડતો રહે? શું આ શીખવાડ્યું છે આપણી માતૃભાષાએ આપણને કે માતૃભાષા એ કોઈ એક વ્યક્તિની જવાબદારી છે? જવાબ છે ના. માતૃભાષાએ તો એમ શીખવાડ્યું છે કે હળી મળીને કરીએ કામ, ડગલા લઈએ માતૃભાષાને નામ, ન લાગે માતૃભાષા પર કદી વિરામ, જવાબદારી સ્વીકારે માતૃભાષાની તમામ. આજે ગાંધીજી જેવા ચળવળની શરૂઆત કરવાવાળા ઘણા લોકો છે, કમી છે તો માત્ર સહભાગીઓની. મિત્રો, આ મારી કે તમારી એકલાની જવાબદારી નથી, પરંતુ આ આપણી જવાબદારી છે. એકતાની જરૂર શું ફક્ત વિવિધતા હોય ત્યારે જ છે? ના, જ્યારે કોઈ એકલું માણસ ચાલતું હોય ત્યારે આપણે એની સાથે ચાલીને, જવાબદારી વહેંચીને એકતા દાખવી શકીએ છીએ. આજે આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે, જેમાં આપણે એમ વિચારીએ છીએ કે કોઈ વ્યક્તિએ લીધી છે ને જવાબદારી, હું શા માટે લઉં, આ તો તેની જવાબદારી છે, મારી નથી. મિત્રો, કદાચ જવાબદારી મારી કે તમારી હોત અને આપણી ન હોત ને, તો આપણો આ દેશ પણ આજે આઝાદ ન થયો હોત. આજે આપણે આઝાદ છીએ, પણ માનસિકતા પર તો પાશ્ચાત્ય સંસ્કૃતિની હજી ગુલામી ચાલી રહી છે. આઈ, મી, માય, માય સેલ્ફ, હું, મારું, મને, આ બધું કરવામાં આપણે આપણો માતૃધર્મ ભૂલી ગયા છીએ. એ જ માતૃધર્મ જે આપણી માતૃભાષાએ આપણને આપ્યો છે. મારી એટલી જ વિનંતી છે કે તારું મારું સહિયારું, મારું મારું આગવું થાય તે પહેલાં આપણે માતૃભાષાની, આપણી માતૃભાષાનું ગૌરવ, આપણું એ સૂત્ર સ્વીકારી લઈએ. સાંભળો તમે સર્વ, આજે લઈને આવ્યો છું હું અભિલાષા. આજે કંઈક કહેવા માંગું છું, હું બની માતૃભાષા. નમસ્કાર મિત્રો, હું પાર્થ ભરતભાઈ લખાણી, કાંદીવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ભણેલ અને હાલમાં વિલે પાર્લેની નરસિંહ મોહનજી કોલેજમાં અભ્યાસ કરું છું. મિત્રો, પરિવર્તન ત્યારે જ લાવી શકાય જ્યારે તેને અપનાવી લેવામાં આવે. તિરસ્કાર કરવાથી મુક્તિ નહીં, પરંતુ બળવો ને તેનાથી દમન થાય છે. આથી જેને બદલી શકાય છે તેને બદલવું જોઈએ, જેને આપણે અપનાવી શકાય તેને અપનાવવું જોઈએ, અને જેને અપનાવી શકાય તેવું નથી તેનાથી જાતને દૂર રાખવી જોઈએ. આજે જ્યારે આપણા પારિવારિક સાંસ્કૃતિક મૂલ્યો ભૂલાઈ રહ્યા છે, ત્યારે તમે સાથે સાથે મને પણ ભૂલી ગયા? વર્ષોથી જોઉં છું આ સમાજમાં માત્ર અમુક વ્યક્તિ કે અમુક ભાષા પ્રેમી કે અમુક સમૂહ જ મારી બધી જવાબદારી લઈને બેઠા છે, અને બીજા તો મારું રક્ષણ કરવા નહીં, મારું ભક્ષણ કરવા મારો ઉપયોગ કરે છે. હા, જાણું છું આજે મારા શબ્દો તમને કડવા લાગે છે, પણ આજે હું મારી વ્યથા જરૂર કહીશ. શું હું ફક્ત એક વ્યક્તિની કે અમુક સમૂહની જ જવાબદારી છું? હું તમારી માતૃભાષા છું, અર્થાત તમારી માં છું, એટલે જ હું તમારી પારિવારિક જવાબદારી છું. અહીં તમે મારી ભાષા તારી ભાષા કરીને મને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. અરે મારા વાલા દીકરાઓ, હું તો તમારી સહિયારી જવાબદારી છું ને. જ્યારે પરિવારમાં માતા બીમાર હોય તો તેની સેવા કરવા દરેક દીકરાઓ આગળ આવે છે, તો અહીં જ્યારે આજે હું પણ બીમાર છું તો એક બે દીકરાઓ જ કેમ મારી જવાબદારી લે છે? હું કઈ તમારા પરિવારની મિલકત નથી કે આજે તમે મારી જવાબદારીને ભાગલા પાડી રહ્યા છો? તમે મને મારી કે તારી જવાબદારી ન માનતા આપણી જવાબદારી તરીકે માનશો તો હું અવશ્ય રાજી થઈશ. આજે આ 21મી સદીમાં ભલે લોકો સંયુક્ત કુટુંબથી વિભક્ત કુટુંબ તરફ જઈ રહ્યા હોય, પણ તમે આજે આપણી માતૃભાષા, આપણી જવાબદારી આ સૂત્રને અપનાવો. તમે બધા જ્યારે એક પરિવાર બનીને એક કુટુંબની રીતે મને સાચવશો તો તમારા પ્રયાસો ચોક્કસ સફળ થશે. અને હા મિત્રો, મારું મારું આ શબ્દ સ્વાર્થને જ અભિમાન દર્શાવે છે, પણ આપણું આ શબ્દ એક ગૌરવની અનુભૂતિ કરાવે છે. એ ગૌરવ માતૃભાષાનો છે, જે આપણે સર્વે સાથે મળીને સ્વીકારવાનો છે. આજે તમે સર્વ મને વચન આપો કે આ સ્વથી સર્વ તરફના પ્રેરણામાં તમે હવે મને સહિયારી જવાબદારીની જેમ સ્વીકારશો અને આપણી માતૃભાષા આપણી જવાબદારીના સૂત્રને સાકાર કરશો. નમસ્તે. નમસ્તે ભારતીયો અને ખાસ ગુજરાતીઓ, હું ભાવેશ મહેતા, ગુજરાતી માધ્યમથી ભણીને ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયર તેમજ ડિગ્રી મેકેનિકલ એન્જિનિયર થયો.
અને માતૃભાષા માટેના પ્રેમના કારણે આપણી માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે આજથી 10 વર્ષ પહેલાં મુંબઈ ગુજરાતી સંગઠનની સ્થાપના કરી. ત્યારે અમે સૂત્ર આપ્યું હતું, મારી માતૃભાષા મારી જવાબદારી. શરૂઆતમાં તો અમારી હસી ઉડાવાઈ, પણ આટલા વર્ષો પછી ક્યાંક ને ક્યાંક દરેકના મનમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાઈ રહેવાનું દેખાય છે. ઘણાના મોઢે માતૃભાષાની વાતો સંભળાય છે. આનાથી એ તો સમજાય છે કે દરેકના મનમાં માતૃભાષા રહેલી છે, પણ આગળ શું કરવું તેના માટે રસ્તો નથી. દરેકને પોતાની જવાબદારીનું ભાન હવે થવા માંડ્યું છે, પણ એકલપંડે શું થાય, કેટલું થાય? અને હા, પાછા ઘણાને એમ લાગે કે આ તો ફક્ત જે બોલે છે એની જ જવાબદારી છે અને પોતે છટકી જાય છે. એટલે જ આજે આ જવાબદારીને સહિયારી જવાબદારી બનાવવા, સ્વના માતૃભાષા માટેના પ્રેમને સર્વેના માતૃભાષાના પ્રેમ સુધી લઈ જવા અમે એક નિર્ણય કર્યો છે. મારી માતૃભાષા મારી જવાબદારીમાંથી આપણી માતૃભાષા આપણી જવાબદારી તરફનું પ્રયાણ. હા હા, પ્રયાણ. આમાં સહિયારી જવાબદારી સમજાશે. ક્યાંક ને ક્યાંક પલાનવાદીઓને ભાન થશે કે તેઓ આ સહિયારી જવાબદારીમાંથી છટકીને એકલા પડી ગયા છે, તે ખોટું થયું છે. જેઓને ખરેખર પોતાની જવાબદારી નિભાવી છે તેઓ સંગઠિત થશે, અને સંગઠનની શક્તિઓ અપાર હોય છે. સંગઠિત શક્તિઓ જ સમાજમાં પરિવર્તન લાવી શકે છે. દરેકને એકબીજાના પૂરક બનવાનો મોકો મળશે. જેઓ અત્યાર સુધી એમ કહેતા હતા કે આ તો તમારે જ કરવું છે ને, એના પરથી ચાલો આપણે સૌ સાથે મળીને આમાં આગળ વધીએ, એ ભાવના જન્મ લેશે. અને આમ જ એક એક ટીપાથી જેમ સરોવર ભરાય, તેમ સૌથી સર્વની મારી જવાબદારી આપણી જવાબદારીના આહ્વાનથી ઘણાના અંતરાત્મા જાગશે અને આળસ ખંખેરી મોઢું છુપાવ્યા વગર સાથ આપશે, અને આપણું માતૃભાષાની જે દશા છે એના ઉત્થાન ઉત્કર્ષ માટેની દિશાને આ પ્રમાણમાં વેગ મળશે. તો ચાલો આપણે સૌ તન મન ધનથી આ સ્વથી સર્વની યાત્રામાં જોડાઈએ, આપણી માતૃભાષા આપણી જવાબદારીને સ્વીકાર કરીએ. આ માટે આપણે આજે પણ માતૃભાષાની જેટલી પણ જીવન શાળાઓ છે એના સાથે જોડાઈને કાર્ય કરવું પડશે. મુંબઈ ગુજરાતી સંગઠન તો મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની બધી જ શાળાઓ સાથે છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલું જ છે, પણ સહિયારી જવાબદારીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો અને બીજા સંગઠનો પણ જોડાશે તો દરેક શાળાની કાયાપટલ પલટ થશે અને સમાજમાં માતૃભાષાની જનની માતૃભાષાનું ગૌમુખ એવી આપણી શાળાઓ ફરીથી ધમધમતી થશે. આપણા બાળકોને સાચા સંસ્કાર સંસ્કૃતિ સાથે ઉછેર થશે અને એના સારા પરિણામ સમાજને અને દેશને જ મળશે. તો આ સાથે જ સૌને આહ્વાન છે કે આપણી માતૃભાષા આપણી જવાબદારી નિભાવવા માટે તત્પર રહીએ. આજના યુવાનો, પોતાના સ્વતંત્ર વિચારો ધરાવતા યુવાનો પણ આહ્વાન છે કે આપણી માતૃભાષા આપણી જવાબદારીને સાકાર કરીએ. साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना. હવે મારી માતૃભાષા મારી જવાબદારી નહીં. આપણી જવાબદારી.